नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। लास्ट लेक्चर में छेले आपणे टॉपिक कम्प्लीट कर्यो है किंमतों कोष्टक। घणा बधा विद्यार्थियों ने बोरिंग टॉपिक लगता हशे बिकॉज ट्रिग्नोमेट्री है, बट हकीकत एवी है कि ट्रिग्नोमेट्री ने जो व्यवस्थित समझवामां आवे, वारंवार एनी चर्चा करवामां आवे तो एकदम इजी टॉपिक है। ट्रिग्नोमेट्री साइंस की अंदर मैथ्स भणवा टाइमे अथवा तो साइंस की अंदर फिजिक्स जो आप भणवु हे व्यवस्थित रीते तो ट्रिग्नोमेट्री अपनी मजबूत होवी ज जोशे। मैं तमने पहला पण क्लियर कट कही दीधुं छे कि ट्रिग्नोमेट्री ने अपने एकदम इजीली समझशू। लास्ट टाइम जे किंमतनु कोष्टक आपणे क्लियर कर्युं छे, फरीथी रिविज करिए तो छ जे ट्रिग्नोमेट्रिक फंक्शन छे ए छ ट्रिग्नोमेट्रिक फंक्शन ने आपणे फरीथी अहीं हुं लखुं छुं, साइन, कोस, टेन, कोसेक, सेक अने कोट। तो आ छ ए छ ट्रिग्नोमेट्रिक विधेय जे छे, त्रिकोणमितीय विधेय, एना संबंध बीजा विधेय साथे केवा छे एनी हुं वात करी दउं। तो भाई अहींया हुं व्यस्त शब्द लखूं छुं, बोले तो साइन विधेय, आ बधा विधेय छे एना व्यस्त विधेय। એટલે કે સાઇન વિધેયનું વ્યસ્ત વિધેય, સાઇનનું વ્યસ્ત શું મળે તો આપણને ખબર છે કોસેક મળે, યાદ કરો। કોસનું વ્યસ્ત શું મળે તો કે કોસનું વ્યસ્ત સેક મળે, ટેનનું વ્યસ્ત કોટ મળે। આ ત્રણ આવડે તો આ ત્રણ આવડે ઇઝીલી, કારણ કે સાઇનનું વ્યસ્ત કોસેક તો કોસેકનું વ્યસ્ત સાઇન થશે, કોસનું વ્યસ્ત સેક તો સેકનું વ્યસ્ત કોસ થશે, ટેનનું વ્યસ્ત કોટ તો કોટનું વ્યસ્ત આપણને ટેન મળે છે। ચલો આ બધી વાત થઈ ગઈ આપણી ત્રિકોણમિતીય વિધેય અને એના પ્રતિવિધેય અથવા તો એના વ્યસ્ત વિધેયની વાત કરી આપણે। ત્યારબાદ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા છીએ નિત્યસમ। તો નિત્યસમની અંદર જે કનેક્શન છે એ કોનું છે તો કે સાઇન અને કોસનું કનેક્શન છે। તો એક મેઇન નિત્યસમ આપણને આવડવો જોઈએ, સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ વન, સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ વન। તો આની ઉપરથી બે નિત્યસમ આપણને મળે, આ કોસ સ્ક્વેર થીટાને જમણી બાજુ જવા દો તો સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ કોસ સ્ક્વેર થીટા થાય, અને કોસ સ્ક્વેર થીટા એમ ના એમ રાખો સાઇન સ્ક્વેર થીટાને જવા દો તો કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ સાઇન સ્ક્વેર થીટા આપણને મળે, રાઈટ। ચલો પહેલું શું બનશે કે સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ કોસ સ્ક્વેર થીટા, તો એની ઉપરથી એક ફોર્મ્યુલા બની ગયું સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ વન માઇનસ કો સ્ક્વેર થીટા। આ એક ફોર્મ્યુલા આપણી સામે આવી ગયું છે, સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ વન માઇનસ કો સ્ક્વેર થીટા, આ ખાસ યાદ રાખશું આપણે, અને પણ ખાસ નોટ ડાઉન કરજો, વિડીયો પોઝ કરીને ગમે ત્યારે નોટ ડાઉન કરી શકો છો। હવે હું કો સ્ક્વેર થીટાને સૂત્રનો કરતા બનાવું, તો સાઇન સ્ક્વેર થીટાને રાઈટ સાઈડ લઈ જાઓ તો કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ સાઇન સ્ક્વેર થીટા, કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ સાઇન સ્ક્વેર થીટા, ધેરફોર વી કેન રાઇટ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ વન માઇનસ સાઇન સ્ક્વેર થીટા। કહેવાનો મતલબ આ આપણી પાસે બીજું ફોર્મ્યુલા આવી ગયું, ફર્સ્ટ છે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ વન માઇનસ કોસ સ્ક્વેર થીટા, કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ વન માઇનસ સાઇન સ્ક્વેર થીટા, આ સેકન્ડ ફોર્મ્યુલા। આ બંને ફોર્મ્યુલાને આપણે ખાસ યાદ રાખશું, વારંવાર ત્રિકોણમિતિના દાખલા હોય કે પછી વિકલન સંકલનની અંદર ઉપયોગ હોય કે પછી લક્ષની અંદર એનો ઉપયોગ હોય, કોઈ પણ જગ્યાએ આ ફોર્મ્યુલા આપણે વારંવાર ઉપયોગમાં લેવાના છે। આ પહેલું જે નિત્યસમ હતો, આ પહેલા નિત્યસમ પરથી આપણને આટલું જાણવા મળ્યું, આ એક નિત્યસમ લખો તો આટલું આપણે એની ઉપરથી તારવી શકીએ કે જેનો આપણે ઉપયોગ કરવાના છે। આગળ વધીએ બીજા નિત્યસમ પર, આપણે આગળ વધીએ છીએ, સેક સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ વન પ્લસ ટેન સ્ક્વેર થીટા, આ બીજો નિત્યસમ છે, સેક સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ વન પ્લસ ટેન સ્ક્વેર થીટા, ધેરફોર વી કેન ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ સેક થીટા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ વન પ્લસ ટેન સ્ક્વેર થીટા। ચલો જોઈ લો, આ ત્રીજું ફોર્મ્યુલા આપણે ખાસ યાદ રાખશું, સેક થીટા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ વન પ્લસ ટેન સ્ક્વેર થીટા। અહીંયા આપણે શું લખ્યું છે કે સેક થીટા ઇઝ ઇક્વલ ટુ વન ઓપોન કોસ થીટા, આ પણ એક ફોર્મ્યુલા જ છે, બટ આ બે કયા બે વિધેયને જોડતું ફોર્મ્યુલા કહેવાય તો કે કોસ થીટા અને સેક થીટાને। જો આપણી પાસે કોસ થીટાની વેલ્યુ છે તો આપણે સેક થીટાની વેલ્યુ મેળવી શકીએ, કઈ રીતે
कोस थीटा ने वेल्यू ने उल्टी करी नाखो, एने व्यस्त करी नाखो, तो आपने जे वेल्यू मळशे ए वेल्यू कोनी हशे, सेक थीटा नी वेल्यू हशे, कारण के ए बन्ने वच्चे व्यस्त संबंध छे। एवी रीते बधा विधेय माटे एवुं बने, मारी पासे कोसेक थीटा नी वेल्यू छे तो मने साइन थीटा नी वेल्यू मळे, कई रीते? साइन थीटा इज इक्वल टू वन अपॉन कोसेक थीटा, राइट? तो आ व्यस्त संबंध आपणे पहेला कम्प्लीट कर्यो, त्यारबाद नित्यसम तरफ आपणे आगळ वधीए छीए। तो नित्यसम में पहलो नित्यसम बनी गया साइन स्क्वेर प्लस को स्क्वेर इक्वल टू वन, अने एनी पर थी आपने साइन अने कोसना फॉर्म्यूला पण मळे छे। त्यारबाद आगळ वधीए कि जो टेन स्क्वेर थीटा ने तमे सूत्रनो करता बनावी दो, टेन स्क्वेर थीटा ने तो वन लेफ्ट साइड आवी जाए, अने जो वन लेफ्ट साइड आवे तो शू बने? सेक स्क्वेर थीटा माइनस वन। टेन स्क्वेर थीटा इज इक्वल टू सेक स्क्वेर थीटा माइनस वन, देरफोर वी केन राइट द फॉर्म्यूला ऑफ टेन थीटा इज इक्वल टू अंडर रूट सेक स्क्वेर थीटा माइनस वन। चलो तो आ आपणी पासे आ नित्यसम परथी एक बीजू फॉर्म्यूला आवी गयू छे, जे फॉर्म्यूला आपणने टेन थीटानो आंसर आपे छे, कि जेनू कनेक्शन डायरेक्टली सेक थीटा साथे छे, सेक थीटानू कनेक्शन टेन थीटा साथे छे, पण क्यारे? नित्यसमनी वात आवे त्यारे। सेक थीटा इज इक्वल टू अंडर रूट वन प्लस टेन स्क्वेर, एंड टेन थीटा इज इक्वल टू अंडर रूट सेक स्क्वेर माइनस वन। चलो क्लियर? साइननू फॉर्म्यूला मळ्यू, कोसनू फॉर्म्यूला मळ्यू, सेकनू फॉर्म्यूला मळ्यू, એન્ડ ટેનનું ફોર્મ્યુલા પણ મળી ગયો। છેલ્લે ત્રીજો નિત્યસમ આપણે જોઈએ, અને એની ઉપરથી બાકી રહેતા જે બે નિત્યસમ છે એની ચર્ચા આપણે કરીએ। કોસેક સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ વન પ્લસ કોટ સ્ક્વેર થીટા, આ ત્રીજો નિત્યસમ છે આપણી પાસે। કોસેક સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ વન પ્લસ કોટ સ્ક્વેર થીટા, તો એની ઉપરથી મારી પાસે પહેલું ફોર્મ્યુલા આવશે કોસેક થીટાનું। कोशेक थीटा इज इक्वल टू अंडर रूट वन प्लस कोट स्क्वेर थीटा। चलो आ आपने फॉर्म्यूला मड़ी गयु कोशेक थीटा नो, कोशेक थीटा इज इक्वल टू अंडर रूट वन प्लस कोट स्क्वेर थीटा। अंडर रूट बोले तो वर्गमूल में वन प्लस कोट स्क्वेर थीटा। कोशेक थीटा इज इक्वल टू एट बराबर, धोरण दस पछी साइंस में आयो छु, इंग्लिश वर्ड की थोड़ी टेव पाड़ो। कोसेक थीटा इज इक्वल टू अंडर रूट वन प्लस कोट स्क्वेर थीटा, एंड तमे कोट स्क्वेर थीटा ने फॉर्म्यूला बनावो तो कोट स्क्वेर थीटा इज इक्वल टू कोसेक स्क्वेर थीटा, वन ने लेफ्ट साइड ले लो, कोसेक स्क्वेर थीटा माइनस वन। कोट स्क्वेर थीटा इज इक्वल टू कोसेक स्क्वेर थीटा माइनस वन, एंड देर फोर द फॉर्म्यूला ऑफ कोट थीटा इज इक्वल टू अंडर रूट कोसेक स्क्वेर थीटा माइनस वन। ख्याल आवे ने अंडर रूट केम आवे छे? कारण के अहींया वर्ग छे, मारे कोट स्क्वेर नुं काम नथी, मारे ओनली कोट थीटा नुं काम छे, तो वर्ग ने मारे दूर करवो पड़े। जो वर्ग ने दूर करवो होय तो बन्ने बाजू वर्गमूल लई लेवाना, बन्ने बाजू वर्गमूल लई लो तो अहींयाथी वर्ग दूर थई गयो, मात्र शुं मळे मने? कोट थीटा मळे। एटला माटे मारी पासे फॉर्म्यूला आवी गयुं कोट थीटा इज इक्वल टू अंडर रूट कोसेक स्क्वेर थीटा माइनस वन। હવે તમારે કરવાનું શું છે? તો આપણે આ ત્રણ નિત્યસમ પરથી, આ પહેલો નિત્યસમ, આ બીજો નિત્યસમ અને આ ત્રીજો નિત્યસમ, આ ત્રણ નિત્યસમ પરથી આપણે ટોટલ છ ફોર્મ્યુલા ક્રિએટ કર્યા છે। ટોટલી આપણે છ ફોર્મ્યુલાને કમ્પ્લીટ કર્યા છે। પહેલું ફોર્મ્યુલા હવે વન બાય વન લખીએ કે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ વન માઇનસ કોસ સ્ક્વેર થીટા। ખાસ યાદ રાખશું, હવે છ છ ફોર્મ્યુલાનું લિસ્ટ બનાવીને તમને આપું છું, વિડીયો પોઝ કરીને આ છ ફોર્મ્યુલાનું લિસ્ટ ખાસ લખજો, એને ક્લિયર કરજો। સેકન્ડ ફોર્મ્યુલા કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ વન માઇનસ સાઇન સ્ક્વેર થીટા। ચલો રેડી? આ બે ફોર્મ્યુલા સરખા છે કે જેમાં સાઇન અને કોસનો આપણને સંબંધ જોવા મળે છે। ત્યારબાદ ત્રીજું ફોર્મ્યુલા જોઈએ, તમારી સામે છે સેક થીટા इज इक्वल टू अंडर रूट वन प्लस टेन स्क्वेर थीटा। सेक थीटा इज इक्वल टू अंडर रूट वन प्लस टेन स्क्वेर थीटा, एंड चौथू फॉर्म्यूला टेन थीटा इज इक्वल टू अंडर रूट सेक स्क्वेर थीटा माइनस वन। त्यारबाद आगळ वधीए तो पांचमू फॉर्म्यूला कोसेक थीटा
इज इक्वल टू अंडर रूट वन प्लस कोट स्क्वेर थीटा है, कोशेक थीटा इज इक्वल टू अंडर रूट वन प्लस कोट स्क्वेर थीटा। अने त्यारबाद छठू फॉर्म्यूला, कोट थीटा इज इक्वल टू अंडर रूट कोशेक स्क्वेर थीटा माइनस वन। तो बाळको आ छ फॉर्म्यूला मैं तमने अहीं कम्प्लीटली बनावीने आप्या छे। अने एक वस्तु तो मगज में फिट करी लेवानी छे कि ज्यां सुधी आपणे ट्रिग्नोमेट्री थी थोड़ा अपरिचित छीए, ज्यां सुधी ट्रिग्नोमेट्री आपणे माइंड में सेट नथी थई, त्यां सुधी फॉर्म्यूलानी बाबतमां तो खास आपणे थोड़ीक मेहनत करवी ज पड़शे। एकवार बधा फॉर्म्यूला मगजमां फिट थई गया, वारंवार एने रिविजन करवाना, एक कागळमां बधा फॉर्म्यूला लखो तमारा दीवालमां, कोई पण तमारा रहेवानी आजूबाजू घरनी अंदर के कोई पण जग्याए એ પેજને ચીપકાવજો અને દિવસની અંદર 2-3 વખત એને ખાસ જુઓ। દિવસમાં 2-3 વખત આ ફોર્મ્યુલા પર નજર નાખશો ને તો પણ તમારા મગજમાં ફોર્મ્યુલા ફિટ થઈ જશે, ગોખવા નહીં પડે। એટલે જ્યાં સુધી ટ્રિગ્નોમેટ્રીમાં ફોર્મ્યુલા ક્લિયર નહીં થાય ત્યાં સુધી આગળ વધવાની કોઈ વાત આવતી નથી। અને આપણે ખાસ આ બેઝિક ફંડામેન્ટલ ઓફ મેથ્સના લેક્ચરની અંદર માત્ર આપણે આવું જ કરવાના છીએ। તમારી ટ્રિગ્નોમેટ્રીને મજબૂત બનાવવા માટે આપણે આ બધા ફોર્મ્યુલાને એકદમ ક્લિયર ખાસ કરશું, ઓકે। તો અત્યારે આપણે શું જોયું કે જે નિત્યસમ હતા એ નિત્યસમ પરથી આપણે 6 ત્રિકોણમિતિય વિધેય માટેના ફોર્મ્યુલા બનાવ્યા અને એને યાદ રાખવા માટેની ટ્રીક સમજ્યા। ચલો રેડી, તો વિડીયો પોઝ કરી અને આને ખાસ નોટ ડાઉન કરી લેજો। હવે આપણે આગળ વધીએ થોડુંક। ઓકે, ચલો ત્રિકોણમિતિમાં આ બધા ફોર્મ્યુલાની તો આપણે ચર્ચાઓ કરી, હવે થોડુંક ત્રિકોણમિતિના હૃદય સુધી આપણે આગળ વધવું હોય તો એકદમ બેઝિક શરૂઆત કરી દઉં કે પહેલાં આપણે એવું લાગશે કે સાહેબ તો ભૂમિતિ ભણાવે છે, હું તમને લઈ જઈશ પહેલાં યામ ભૂમિતિ તરફ, પણ હકીકતમાં જે યામ ભૂમિતિ છે ને ત્યાંથી ત્રિકોણમિતિનો ઉદ્ભવ થયો છે, એટલે શરૂઆત આપણે યામ ભૂમિતિથી જ કરવી પડશે। તો પહેલો જે મારો બેઝ છે, પહેલો મારો જે પાયો છે, એ પાયો શું છે આપણે યામ ભૂમિતિ માટેનો, હું ટૉપિક પણ એવો જ કંઈક આપીશ, યામ ભૂમિતિ કે જેની પ્રાથમિક માહિતી આપણી પાસે હોવી જોઈએ ખાસ। આ શું જોયું મેં, તો તમે કહેશો કે સાહેબ તમે એક્સ અક્ષ અને વાય અક્ષને ડ્રો કરી છે, આ શું છે એક્સ અક્ષ? નો ડાઉટ મને ખ્યાલ છે, જો આ બાજુ ધન એક્સ અક્ષ હોય આપણે બધાને ખબર છે, આ શું છે વચ્ચે ઓરિજિન પોઈન્ટ એટલે કે ઉગમ બિંદુ ઓ, આ ઉગમ બિંદુ ઓ છે, આ ધન એક્સ અક્ષ છે, આને શું કહીએ આપણે? એક્સ ડેશ કીધું મેં, એક્સ ડેશ એટલે કે ઋણ એક્સ અક્ષ, આ ધન એક્સ અક્ષ, એવી રીતે ઉપર છે એને આપણે શું કહીએ? વાય અક્ષ એટલે કે ધન વાય અક્ષ, અને નીચે વાય ડેશ અક્ષ એટલે કે ઋણ વાય અક્ષ છે, ઓકે। આ યામ સમતલ હું ડ્રો કરું છું, આને કહેવાય શું? યામ ભૂમિતિ, નો ડાઉટ, પણ આ સમતલને કેવું સમતલ કહેવાય? યામ સમતલ કહી શકાય। અને યાદ રાખજો, સમતલને ઇંગ્લિશમાં આપણે પ્લેન કહીશું, કે જેને આપણે એક્સ વાય પ્લેન પણ કહી શકીએ, એક્સ વાય પ્લેન, ઓકે, યામ સમતલ। ચલો, ઉગમ બિંદુની ચર્ચા થઈ, અક્ષને કોને અક્ષ કોને કહેવાય એ પણ બધી ચર્ચા થઈ ગઈ, આ બાજુ ધન એક્સ અક્ષ છે, ઋણ એક્સ અક્ષ, ધન વાય અક્ષ અને ઋણ વાય અક્ષ। હું તમને એવું સમજાવવા માગું છું કે આ સમતલની અંદર હું કોઈ પણ એક બિંદુ દર્શાવું ને, બિંદુ, તો એ બિંદુને પોતાનું કંઈક સરનામું હોય, પોતાનું કંઈક એડ્રેસ હોય। આપણે જેવી રીતે આપણા એડ્રેસની અંદર શેરી, તાલુકો, જિલ્લો બધું આવું લખીએ છીએ, તો એવી રીતે અહીંયા જે યામ સમતલની અંદર કોઈ બિંદુ આપણે દર્શાવીએ તો એને પણ પોતાનું કંઈક એડ્રેસ છે, એટલા માટે તો આપણે એવું લખીએ છીએ કે ઓરિજિન પોઈન્ટ છે તો એને પોતાનું એડ્રેસ શું હોય? 0-0। ઉગમ બિંદુનું એડ્રેસ શું? તો કે 0-0। તો એ શું બતાવે? આ તમે યામ લેખા કહેવાય, હવે યામ લખીએ ત્યારે આપણે આવું કરીએ છીએ, એક્સ અને વાય, મતલબ કે યામને દર્શાવવાની જે મેથડ છે, તો કે સાદા કૌંસની અંદર પહેલાં આપણે એક્સ લખીએ છીએ, એટલે કે પહેલાં આપણે એક્સ યામ લખીએ છીએ,
પછી અલ્પવિરામ અને પછી આપણે વાયયામ લખીએ છીએ. હા, એક્સયામ માની લો કે મેં લખ્યો છે ઝીરો અને વાયયામ પણ લખ્યો છે ઝીરો, એટલે આ કોનું એડ્રેસ થઈ ગયું? આ એડ્રેસ થઈ ગયું છે ઉગમ બિંદુ, એટલે કે ઓરિજિન પોઈન્ટનું એડ્રેસ થઈ ગયું છે. કે જેમાં પહેલાં જે હોય ને ફરજિયાત શું હોય? એક્સયામ હોય. એ શું બતાવે છે? કે એક્સ અક્ષ પર આ બિંદુ ક્યાં આવેલું છે. અને બીજું જે છે એ શું બતાવે? વાયયામ બતાવે કે જે વાય અક્ષ પર પોતાનું સ્થાન દર્શાવે છે. અને બંનેને જોડો એટલે એ જે તે બિંદુનું ફાઇનલી એડ્રેસ તમારી સુધી પહોંચે છે. ખ્યાલ આવી ગયો? આ યામ એ બીજી કોઈ વસ્તુ નથી, આ બિંદુ યામ સમતલની અંદર એક્સ વાય પ્લેનની અંદર ક્યાં આવેલું છે એ દર્શાવવાનું કામ, એટલે કે એ બિંદુના આપણે યામ દર્શાવ્યા એવું કહી શકાય. ઓકે, માની લો કે હું એવું લખું કે સમજી લો ને કે 2-3 દર્શાવું. શું દર્શાવું? 2-3. હવે 2-3 દર્શાવવું એનો મતલબ શું થયો? એક્સયામ કેટલો બતાવે? 2. 1, 2, 3, 4. -1, -2, -3, -4. +1, +2, +3, +4. -1, -2, -3, -4. ઓકે, ચાલો 2-3. તો એક્સયામ શું છે? +2. વાયયામ શું છે? +3. 1, 2, 3. ચલો રેડી. તો એક્સયામ +2 અહીંયા આવ્યા, વાયયામ +3 અહીંયા આવ્યા. પ્રશ્ન થાય કે સર આપણે એડ્રેસ અહીંયા લખવું કે અહીંયા દર્શાવવું? ભાઈ એવું ના હોય, આ રીતે હોય. આ બંને ભેગા ક્યાં થયા? અહીંયા ભેગા થયા. તો આ જે બિંદુ છે એ બિંદુ આપણું ફાઇનલી 2-3 બિંદુ કહેવાય. આ બિંદુને શું કહેવાય? 2-3 બિંદુ કહેવાય. બિંદુ એ આ 2-3 બિંદુ, એટલે કે આપણે આનું એડ્રેસ દર્શાવ્યું. ખ્યાલ આવે છે બધાને? 2-3 બિંદુ કે જેનો એક્સયામ કેટલો છે? 2 છે. વાયયામ કેટલો છે? 3 છે. ઓકે, હજુ થોડા આગળ વધીએ. એમાં આ જે અંતર છે એ કેટલું છે જરા મને કહો? આ અંતર કેટલું હશે? તમે કહેશો કે સર આ 1, આ 2 અને આ 3. તો આ અંતર છે ને, આ અંતર એ કેટલું છે? 3 છે. રાઈટ. એવી જ રીતે આ અંતર કેટલું છે? એ અંતર ચેક કરો, 1 અને આ 2, એ અંતર કેટલું છે? 2 છે. કહેવાનો મતલબ શું છે? કે યામ સમતલમાં કોઈ બિંદુ એ એક્સ વાયનું એક્સ અક્ષથી અંતર બરાબર વાયયામ. ખાસ યાદ રાખજો આ ફોર્મ્યુલા, આપણે યાદ રાખશું. કોઈ પણ બિંદુને તમે યામ સમતલની અંદર દર્શાવ્યું છે તો એ બિંદુને દર્શાવ્યા પછી આ જે તે બિંદુ આ એક્સ અક્ષથી કેટલું દૂર આવેલું છે, આ બિંદુનું એક્સ અક્ષથી અંતર કેટલું છે એ જાણવું હોય તો એનું ફોર્મ્યુલા ખાલી શું? કઈ રીતે જાણી શકાય? એ બિંદુનો વાયયામ ચેક કરો. વાયયામ કેટલો છે? 3. તો એ બિંદુનું એક્સ અક્ષથી અંતર કેટલું થયું? 3. ખ્યાલ આવે છે? કોઈ પણ બિંદુનું આ જો ફોર્મ્યુલા હું બનાવી દઉં છું અત્યારે તમને. એવી જ રીતે કોઈ પણ બિંદુનું વાય અક્ષથી અંતર, જો આ બિંદુ છે એ વાય અક્ષથી કેટલું દૂર છે તો આપણે આન્સર લખો 2, અને 2 શું છે? એક્સયામ. તો કોઈ પણ બિંદુનું વાય અક્ષથી અંતર એટલે કે શું થશે આપણા માટે? એક્સયામ થશે. આપણા માટે ખૂબ જ ઉપયોગી ટોપિક છે. યામ સમતલની અંદર આવેલ કોઈ પણ બિંદુ તમે લઈ લો, એ કોઈ પણ બિંદુનું એક્સ અક્ષથી અંતર જો તમારે જોઈતું હોય તો એ વાયયામ બરાબર હોય, અને વાય અક્ષથી અંતર તમારે જોઈતું હોય તો એ કેટલું હશે? એક્સયામ બરાબર હશે. એકદમ ખ્યાલ આવી ગયો બધાને? ક્લિયર કટ. ઓકે, અને હવે ત્રીજો પોઈન્ટ પણ એડ કરી દઈએ. આપણે પાયથાગોરસનો પ્રમેય આપણે જાણીએ છીએ. જરૂરી નથી કે પાયથાગોરસનો પ્રમેય આપણે ભણી ગયા એ જ જગ્યાએ ઉપયોગ થાય છે, ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરી શકાય. તો ઉગમ બિંદુ 0-0થી અંતર બરાબર. ચલો, હવે આ બિંદુ અહીંયા છે, મારે આ બિંદુનું ઉગમ બિંદુથી અંતર જોઈએ છે. આ ઉગમ બિંદુ છે, અહીંયા આ બિંદુ એ છે. હવે ઉગમ બિંદુથી આ બિંદુનું અંતર મારે જોઈએ છે, હું કઈ રીતે મેળવી શકીશ? પણ આપણે આટલી તો ખબર છે ને કે આ અંતર કેટલું છે? 2. આ અંતર કેટલું છે? 3. આ કાટખૂણો બને છે, આ કાટકોણ ત્રિકોણ અહીંયા બની ગયો.
तो पाइथागोरसनो प्रमेय मूकी दो, तो पाइथागोरसना प्रमेय अनुसार शू बनी जाए, वर्गमूल में बे नो स्क्वेर प्लस वर्गमूल में त्रण नो स्क्वेर। कहेवानो मतलब के आ त्रण शू बतावे, वायाम बतावे, आ बे शू बतावे, एक्सयाम बतावे। मतलब के उगम बिंदु थी तमारे जो कोई बिंदु नु अंतर जोतो होय तो वर्गमूल में एक्सयाम नो स्क्वेर प्लस वायाम नो स्क्वेर। चलो रेडी, तमे वर्गमूल में एक्सयाम नो वर्ग करो प्लस वर्गमूल में वायाम नो वर्ग करो एटले कोईपण याम समतल ना बिंदु नु तमने उगम बिंदु थी अंतर जोवा मळशे। चलो ख्याल आवी गयो बधाने? तो आजे आपणे जोयुं याम भूमितिनी अंदर याम समतल, अने याम समतलनी अंदर बे अक्ष छे, एक्स अक्ष वाय अक्ष। ज्यारे थ्री डायमेंशनल जियोमेट्री एटले के थ्री डी नी वात करशुं, त्रिपरिमाणीय भूमितिनी वात आगळना चेप्टर नंबर 11 ની અંદર આપણે કરવાના જ છીએ ત્રિપરિમાણીય ભૂમિતિનો પરિચય। ધોરણ 12 ની અંદર પણ કરવાના છીએ, પણ અત્યારે હાલ પૂરતું આપણે 2D માં છીએ। 2D, ટુ ડાયમેન્શન, બે માધ્યમ। કયા કયા બે માધ્યમ? એક્સ અને વાય, એક્સયામ વાયયામ, એક્સ અક્ષ વાય અક્ષ। ટુ ડાયમેન્શન એટલે કે આ માર્કર બોર્ડ છે એ ટુ ડાયમેન્શનમાં આવે, આપણી છત લઈ લ્યો તો ટુ ડાયમેન્શનમાં આવે, તળિયું ટુ ડાયમેન્શનમાં આવે, આપણી આજુબાજુની બધી દિવાલ ટુ ડાયમેન્શનમાં આવે। તમે જે મોબાઈલથી ચર્ચા કરો છો એ મોબાઈલ જે છે ટુ ડાયમેન્શન છે, પણ તમને ખ્યાલ છે કે મોબાઈલની કંઈક જાડાઈ છે, એ જો જાડાઈને તમે અવગણી નાખો તો ટુ ડાયમેન્શન કહેવાય, પણ જાડાઈને તમે ગણતરીમાં લ્યો તો તમારો મોબાઈલ થ્રી ડાયમેન્શનની અંદર છે એવું કહી શકાય। ઓકે, તો ટુ ડાયમેન્શન, એક્સ વાય પ્લેન, એક્સ વાય સમતલની અંદર ધન એક્સ અક્ષ, ઋણ એક્સ અક્ષ, ધન વાય અક્ષ, ઋણ વાય અક્ષ, ઉગમ બિંદુ કે જેના યામ 0-0 હોય, કોઈ પણ બિંદુને યામ સમતલમાં કઈ રીતે નિર્દેશન કરવું, કઈ રીતે મૂકવું એ પણ શીખા। કોઈ પણ બિંદુ જે યામ સમતલનું છે એનું એક્સ અક્ષથી અંતર એટલે કે વાયયામ, વાય અક્ષથી અંતર એટલે કે એક્સયામ, અને ઉગમ બિંદુથી એ બિંદુનું અંતર એટલે વર્ગમૂળમાં એક્સયામનો વર્ગ પ્લસ વાયયામનો વર્ગ કરવાથી આપણને યામ સમતલના કોઈ પણ બિંદુનું ઉગમ બિંદુથી અંતર આપણને મળશે। ઓકે, તો આ ચર્ચાઓ આપણે આજના લેક્ચરમાં કરી, નેક્સ્ટ લેક્ચરની અંદર વધુ ચર્ચાઓ કરશું, અને આ યામ સમતલથી આગળ વધી વધી વધીને ત્રિકોણમિતિના પાયા સુધી પહોંચશું અને ત્રિકોણમિતિને વિસ્તૃત આપણે ચર્ચા કરશું ત્યાં સુધી। થેન્ક યુ।